વિદ્યાર્થી મિત્રો મજામાં તમે જાણો છો કે દર રવિવાર આપણે રીત અનેજીના દાખલાઓ લઈએ છીએ તો આજે આપણે એવા સરળ દાખલા રીત અનેજીમાં પૂછાતા હોય એવા લઈએ છીએ તો એ દાખલો રીત અનેજી માટેમાં રીત 2004માં જો એક એવો દાખલો પૂછાયેલો છે ભારત અને અમેરિકામાં સપ્લાય વોલ્ટેજ અનુક્રમે ભારતમાં 220 વોલ્ટેજ આપણે ભારતમાં 220 વોલ્ટેજનો સપ્લાય છે અમેરિકામાં 110 વોલ્ટનો છે જો 60 વોલ્ટ પાવર વાળો એક બલ્બનો અવરોધ ભારતમાં આવે તો અમેરિકાએ એ બલ્બનો અવરોધ કેટલો રાખવો પડે તો ચાર વિકલ્પો તમને આપેલા છે ભારતના અવરોધ કરતા અડધો ભારતના અવરોધ જેટલો કે ભારતમાં રાખવામાં આવતા અવરોધ કરતા બમણો કે ભારતમાં રાખવામાં આવતા અવરોધ કરતા ચોથા બમણો તો વિકલ્પ આવે તો પાવર તો ભારતમાં અમેરિકામાં બલ્બ જે વપરાય છે ભારતમાં અને અમેરિકામાં સમાન 60 વોલ્ટનો પાવર છે પાવર એટલે વોલ્ટેજ નો અવરોધ ભાગ્યા અવરોધ તમે જાણો સૂત્ર છે પાવર નવમા ધોરણમાં પણ આવે છે કે પાવર એટલે વોલ્ટેજ ભાગ્યા આ દસમા ધોરણમાં પણ આનો સ્પેશિયલ પાઠમાં તમે વિદ્યુત કરતા પાઠમાં આવે છે તો P = V² / R ભારતમાં પણ વાપરો અને અમેરિકામાં તો વાપરો બંધ માટે તો પાવર તો બે મહત્તા છે અને ભારતમાં સપ્લાય વોલ્ટેજ કેવી બને અમેરિકામાં સપ્લાય વોલ્ટેજ કેટલું ભારતમાં જે વપરાતો બલ્બ છે એ વપરાતો બલ્બ અમેરિકામાં વપરાતો બલ્બ છે એ વપરાતો તો P ના P V1 સ્ક્વેર ભારતમાં સપ્લાય વોલ્ટેજ 220 છે એનો અવરોધ છે બે વાર ગુણાકાર ભારતમાં અવરોધ બલ્બનો R છે તો R એથી સમીકરણમાં તમે જો પાવર P વિદ્યુત અવરોધ અમેરિકાની અંદર સપ્લાય વોલ્ટેજ 110 છે એનો અવરોધ છે બે વાર ગુણાકાર અમેરિકામાં બલ્બનો અવરોધ R2 હવે આ પાવર બંને સરખા છે તો અહીંયા બે સરખામણી કરો R2 ના સૂત્રનો કરતા બનાવો તો અહીંયા શું થશે 110 ગુણાકારમાં છેદમાં R2 છેદમાં કરતા બનાવો આ પેલી બાજુ લઈ ગયા છેદમાં લઈ ગયા તો 110 ભાગ્યા 220 110 ભાગ્યા 220 એટલે કેટલું ગુણ્યા કેટલું અને ગુણ્યા R તો 2 2 4 4 / 4 એટલે કે અમેરિકામાં જે બલ્બ વાપરો હોય તમારે તો એ તમે ભારતના જે બલ્બનો જોઈને એના કરતા ચોથા ભાગનો વાપરવો પડે એવા જ બે બે ત્રણ એમસીક્યુ હવે પછી આવે છે જો તો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે 2006માં નીટમાં એકદમ સરળ એમસીક્યુ આપેલો છે એવો જ એમસીક્યુ જીમાં પણ હમણાં આપું છું જો આવો એક એમસીક્યુ શું કહે છે કે વિદ્યુત પરિપથના વિશ્લેષણ માટે કિર્ચોફના નિયમમાં પહેલો અને બીજા નિયમની ફલસૂત્રી શું છે તો એમાં આપણે એ બી સી વિકલ્પ છે તમે જાણો છો કે પહેલો નિયમ છે ને વીજભારના સંરક્ષણનો નિયમ છે બીજો છે ઉર્જાના સંરક્ષણનો વિસ્થિતિમાનની એક મૂલ્યતા તો પહેલો નિયમ હંમેશા હોય ને કિર્ચોફનો એ હંમેશા જંકશન આગળ જે આવતા વીજ પ્રવાહો બરાબર જતા વીજ પ્રવાહો એટલે એકમ સમયમાં જેટલો વીજભાર આવે એટલો જ એકમ સમયમાં વીજભાર એટલો જતો એટલે વીજભારના સંરક્ષણનો પહેલો નિયમ છે જ્યારે બીજો નિયમ છે હંમેશા બંધગાળા માટે કોઈ એક બિંદુએથી ફરી ફરીને પાછા મૂળ સ્થાને આવો તો વિસ્થિતિમાન એક મૂલ્ય રહે વિસ્થિતિમાન છે એ ઉર્જા છે ઉર્જા સંરક્ષણનો નિયમ છે તો આમાં માત્ર ચાર વિકલ્પ આપ્યા છે કયો વિકલ્પ આપણે લેવાનો છે એ જોવાનું છે તો અનુક્રમે વીજભાર અને ઉર્જા સંરક્ષણ નિયમ તો બરાબર છે પહેલો નિયમ ઉર્જા વીજભારનો સંરક્ષણ થાય છે બીજા નિયમમાં ઉર્જા સંરક્ષણનો નિયમ થાય છે જ્યારે બી વિભાગ તો એમ કહે છે કે માત્ર વીજભારનું સંરક્ષણ થાય બંને બંને નિયમમાં એવું નથી વીજભાર અને ઉર્જા બંનેનું સંરક્ષણ થાય એટલે બી વિકલ્પ ના આવે સી વિકલ્પમાં ઉર્જા અને વીજભાર એકો એટલે પહેલા નિયમમાં ઉર્જાનું સંરક્ષણ કીધું બીજા નિયમમાં વીજભારનું સંરક્ષણ કીધું તે ખોટું છે ઉલટું છે અને ડી એમ કે છે કે બંનેમાં ઉર્જા સંરક્ષણ તો નહીં એ ન આવે પહેલામાં હંમેશા વીજભારનું સંરક્ષણ થાય બીજામાં ઉર્જાનું સંરક્ષણ થાય તો તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો જી 2006ની અંદર એવો એક તમને એમસીક્યુ પૂછેલો છે જે અગાઉ આપણે નીટમાં પૂછેલો કિર્ચોફનો પહેલો નિયમ એટલે જંકશન આગળ વીજ પ્રવાહના બેઝિક સરવાળો હંમેશા શૂન્ય હોય છે અને બીજો નિયમ છે કે બંધગાળા માટે પરિપથમાં અવરોધો અને એને આનુષંગિક પ્રવાહો એના ગુણાકારનો બેઝિક સરવાળો એ પરિપથમાં જે બેટરીઓ હોય છે વિદ્યુત કોષો એના વિચાલક બળોના બેઝિક સરવાળો બરાબર થાય તો એને અનુક્રમે ખાલી જગ્યા ઉપર આધારિત આ નિયમો હોય છે તો એમાં આપણે આપણે ખબર છે કે આ પહેલો નિયમ છે કિર્ચોફનો તો વીજભારના સંરક્ષણ નિયમ થાય જ્યારે અહીંયા ઉર્જાનું સંરક્ષણ થાય તો આમાં એમ વિકલ્પ એમ કહે છે કે ભાઈ વીજભારના સંરક્ષણનો નિયમ વેગમાનના સંરક્ષણ વેગમાન તો આવે નહીં એટલે પહેલો વિકલ્પ ના આવે ઉર્જા સંરક્ષણનો નિયમ વીજભારના ઉર્જા સંરક્ષણનો નિયમ તો કિર્ચોફનો બીજો નિયમ છે વીજભારના સંરક્ષણ પહેલા નિયમમાં આવે તો આમાં પહેલા નિયમની વાત કહે છે બીજા નિયમ તો આ પણ ના આવે વેગમાનનું સંરક્ષણનો નિયમ તો વેગમાન તો આમાં આવે જ નહીં હવે ડી વિભાગમાં જો વીજભારના સંરક્ષણનો નિયમ અને ઉર્જા સંરક્ષણ પહેલો નિયમ હંમેશા વીજભારના સંરક્ષણનો નિયમ હોય બીજો નિયમ ઉર્જા સંરક્ષણનો નિયમ હોય અહીંયા શરૂઆતમાં આપેલું છે
પ્રવાહનો બેઝિક સરવાળો શૂન્ય જંકશન આગળ થાય તો એ આગળ તમે જે છે પહેલો નિયમ છે તો વીજપાનું સંરક્ષણ આ બીજો નિયમ છે એટલે ઉર્જા સંરક્ષણ ખાસ કરજો.